अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પ્રશ્ન કાળના ખાલી પ્રભાવનો નથી, પ્રશ્ન એ છે કે જ્યારે આપણે પોતે બાઉન્ડ્રી નક્કી કરી નાખીએ પછી શું થાય? મારે જ્ઞાન જોઈએ છે બાઉન્ડ્રી લે છે, અને મારા વિચારોથી મેં બાઉન્ડ્રી નક્કી કરી નાખી છે, હવે કેમનો મેળ પડશે? જ્ઞાન કેવું જોઈએ છે અને મારી વિચારધારા કેવી છે? તમે સાયન્ટિસ્ટ તરીકે વિચાર કરો, પોસિબલ છે ભાઈ મારા માટે આજ ભગવાન, આજ ગુરુ, આજ મંદિર, આજ મંત્ર, આજ શાસ્ત્ર, આજ રિચ્યુઅલ, આજ સંસ્થા, આવું તમે નક્કી કરી નાખ્યું, પણ તમે કહો મને જ્ઞાન બાઉન્ડ્રી લેવા જોઈએ છે, કેવી રીતે મળે? તમે પોતે જ બાઉન્ડ્રી વાળા છો, તમારી માન્યતા કેવી છે? બાઉન્ડ્રી વાળી મર્યાદિત, બધે ઠેકાણે જવાનું થાય તો જાઓ, બાઉન્ડ્રી શું કામ બાંધો છો? દાદા ભગવાન એ વખતે કીધેલું કે તમે મંદિરમાં જાઓ, ગમે તે મંદિર જાઓ, દેરાસર જાઓ, મસ્જિદમાં જાઓ, ચર્ચમાં જવાનો સંજો થાય તો જાઓ, શુદ્ધાર્થમાં જાઓ, થયા અને કુદરતી રત્નાના સંજોગો જો, તો તમારું વિઝન કેવું થશે? ઓપન માઇન્ડ થઈ જશે, સ્ટક થશે? આ તો હું જે મંદિરમાં જતો હોઉં પછી બીજા લોકો પીએ જાય તો કે આ લોકોનો ધર્મ તો આવો છે, કેમ? કારણ કે તમે વાડામાંથી બહાર નીકળ્યા નથી. દરેકની પોતપોતાની માન્યતા છે. શું છે? ખોટી કેમ કરશો? સમજાય છે કે નહીં? દરેકની પોતાની માન્યતા છે, અને માન્યતા એના લેવલ પ્રમાણે છે. કેવી છે? એટલે એના લેવલ પ્રમાણે એ સાચો છે. એ આગળ વધશે ત્યારે પછી આગળનું સમજશે, એનાથી આગળ જશે ત્યારે એ સમજશે. પણ તમે હાયર લેવલમાં ગયા પછી લોઅર લેવલના ખોટા કહી શકો નહીં, ખોટા ના કહેવાય. સમજાય છે? પણ દરેક વ્યક્તિએ પોતે વિચારવું જોઈએ કે મારે મારું સ્ટાન્ડર્ડ અપગ્રેડ કરવું છે, કા એકના એક સ્ટાન્ડર્ડમાં બેસી રહેવું છે. શું કીધું? સ્કૂલમાં ને કોલેજમાં બધાને ખબર પડે છે કે જે ધોરણમાં પાસ થયા પછી આપણે આગલા ધોરણમાં જવાનું છે, ખબર પડે છે કે નહીં? બોલતા નથી, એને ખબર છે કે હવે હું પાંચમા ધોરણમાં પાસ થઈ ગયો એટલે પાંચમા ધોરણની ચોપડી, પાંચમા ધોરણના ટીચર, પાંચમું ધોરણ, બધું મારે શું કરવાનું છે? છોડવાનું છે. તો છઠ્ઠામાં અહીંયા સમજણ પડે, ધર્મમાં નથી સમજણ પડતી. એકનું એક ઘૂંટવાનું. શું કીધું? પછી અમુક ટાઈમ પછી કહે બી ખરા, કંટાળો આવે છે, પણ કરે હું પછી એને કોણ રસ્તો બતાવે? પાછું જો એ બંધ કરે તો પેલા લોકો તૂટી પડે, એટલે તું ચરણવિધિ કરતો નથી, તું આરતી કરતો નથી, તારો મોક્ષ કેમ ન થશે? એ માળ બહાર નીકળતા તો પાછા તો ભેળ છે ભય સંગ. શું કીધું? નહીં, એટલે સમજવાની જરૂર છે કે આગળ વધવું એટલે પેલા ને ખોટું નાખે, આગળ વધવું એટલે પેલા માંથી પાસ થઈ જાય, હવે આગળ સ્ટાન્ડર્ડમાં પછી એ પ્રયોગ હોય, પછી એના આગળ સ્ટાન્ડર્ડમાં એ પ્રયોગ હોય, એમાં પેલો ખોટું હતું એ નહીં, એ પાસ થઈ ગયા આપણે. શું થઈ ગયા? પછી ઘૂંટું એટલે કંટાળો આવે. મને ઘણા બધા શું કહેતા હતા કે સ્વામીજી અમે તો પેલા ધર્મમાંથી આ ધર્મમાં ગયા, બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, એટલે અમે કંટાળી ગયા હતા. દસ વર્ષ, પંદર વર્ષ, પચીસ વર્ષ થઈ ગયા, હમણાં બે ત્રણ વર્ષથી પાંચ વર્ષથી આવ્યા છે, અને અમને ગમે છે, અમને નવો માહોલ, નવું વાતાવરણ, નવી વાતો અમને ગમે છે. તમને ગમે છે એ માટે મારી કોઈ કોમેન્ટ નથી,
પણ તમે દુનિયાના કોઈ પણ ધર્મમાં જાઓ અને જે વ્યક્તિ નવી આવી હોય બે ચાર વર્ષથી એને પૂછો તો આજે અનુભવ હશે ના સમજાવી મારી સમજાય કે નહીં એનો મિનિંગ શું થયો આ કોમન વસ્તુ છે ઇટ ઇઝ નોટ મેટર કનેક્ટેડ વિથ ધ રિલિજન ઇટ ઇઝ કનેક્ટેડ વિથ યોર ચેન્જ ધ રિલિજન તમે બદલ્યો માટે થોડા સમય માટે કહ્યું આ દરેક વ્યક્તિની વાત કરું છું તમે અહીંથી બે ધર્મ માટે તો તમને એવું લાગશે બે ચાર વર્ષ પછી જ્યારે તમે એમાં 5-15 વર્ષ કાઢશો ને પછી તમારો સંસાર શરૂ થશે આવો છે આવો છે આવો છે આનું વાંચ કરી દેશે પેલો આનું વાંચ કરે છે કેમ કે તમે મેચ્યોર થઈ ગયા હવે જે વાતો જે હતી એમાં જે રસ હતો એમાંથી બહાર નીકળી ગયા વાતો મેં કેમિકલ થવા માંડ્યું રસ પડ્યો લોકોમાં જે પહેલા પડ્યો હતો એટલે કંટાળી ગયા હતા પહેલા જે 25 વર્ષ ધર્મ પાડ્યો કે 40 વર્ષ ધર્મ પાડ્યો એ મિકેનિકલ પાડ્યો ક્યાં આવ્યો જયારે કરતા કરતા પણ આનંદ થતો હતો પણ પછી મિકેનિકલ થવા માંડ્યું એટલે લોકોમાં રસ પડવા માંડ્યો કે હું ધાર્મિક છું ને પેલો ધાર્મિક નથી હું આમ કરું છું ને પેલો આમ કરતો નથી ખ્યાલ પેલો આટલો ધાર્મિક છે તો આવું કરે છે આવી બધી વાત કેમ કે મૂળ વાતમાંથી આપણે શું થઈ ગયા ઓ એમાં અમાર જ્ઞાન કોને કહેવાતું હતું કે ધોરણ પાસ થવા જેટલું તમારે ભણવાનું હતું ના સમજાય આ તો એટલું બધું ભણી નાખ્યા પછી વિદ્યાર્થીઓ બધા શું કરે છે એ જુએ ટીચરની લાઈફ કેવી છે એ જુએ ના સમજાય ગયા જશે ના માટે શીખવા ભણવા માટે અને પછી દરેક વિદ્યાર્થી ક્યાં રહે છે શું કરે છે એના ભાદર વગર શું છે કારણ કે 10 વર્ષથી એકના એક જ ધોરણમાં ના સમજાય ટીચરની આખી હિસ્ટ્રી જાણી લે સમજાતું નથી જે વસ્તુ સમજવાની હતી એ સમજી લો ને પછી દ્રષ્ટિમાં રાખો ધેન યુ ગો અહેડ પછી દ્રષ્ટિમાં રાખો પછી આગળ જાઓ એમ કરતા કરતા તમારે પેલા સમજણમાં મેચ્યોરિટી આવશે આપણે પણ કરવાની જે સ્ટેજ છે એ બધી માંથી પાસ થવું પડશે કોઈ કે સારી રીતે સારી રીતે શુભ ક્રિયા કરો તો આપણે કરવાની આપણને ખ્યાલ આવ્યો કે ક્રિયા કરીએ છીએ શું છે ને ક્રિયાનો શું બેનિફિટ છે પછી કોઈ કે હવે ક્રિયા કરતા આગળ ધ્યાન કરો આંખો બંધ કરીને કોઈ જોતનું ધ્યાન મંદન એ કરો પછી એનો અનુભવ કરી લેવાનો કે ચલો ભાઈ આ મનની એકાગ્રતા માટેનું સાધન છે ને થોડા સમય માટે દુનિયાને ભૂલી જવાનું સાધન છે સમજાય છે આમ એક એક વસ્તુ કોઈ આપણને કે ભાઈ ઉપવાસ કરો તપ કરો તો આપણે એ કરી જોવાનું તો આપણે મૃત્યુ એટલા સ્વરૂપ કેવી જરૂરિયાત છે બધા અનુભવ કરવાનો કે લાખ વખત ઉપવાસ કરવાની જરૂર નથી અનુભવ કરો ને પછી એને રેકોર્ડ રાખો ભાઈ આનો આ કરવા પાછળ શું બેનિફિટ છે એને ને આત્માને લેવા દેવા નથી આટલો મેં મોકલ નાખ્યું પણ એને ને ઇન્દ્રિય જ્ઞાન ને પ્રકૃતિને લેવા દેવા છે આટલું જ્ઞાન જાણી લીધું એના માટે આ પ્રયોગ હતો સમજાય છે કે નહીં આવું જાણવાનું હતું હવે આપણે ઉપવાસ ને પછી આપણે ધર્મનો પ્રસાદ પાડી લીધો વાર વાર કરવાનું થાય એટલે પછી તમે એમાં ભૂટ્યા કરો છો શું કરો છો એટલે હવે એનો સાર મળતો નથી એટલે આવી રીતે આ સમજવાનું છે એમ દરેક વસ્તુ અનુભવ કરી કરીને આગળ વધવાનું છે સમજાય છે લગ્ન કરવું ના કરવું ઇમ્પોર્ટન્ટ નથી સાર કાઢો ને લે લગ્ન કરવું ના કરવું ઇમ્પોર્ટન્ટ નથી આપણે જાણવું જોઈએ કે લગ્ન કરવું એની એક જવાબદારી છે ના કરવું એની એક જવાબદારી છે બસ આટલું જાણી લેવું જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી આપણે બધાએ શું કર્યું કે ધાર્મિક કારણોસર ક્રિયાને એટલું બધું ઇમ્પોર્ટન્ટ આપ્યું કે એનાથી બિયોન્ડ કઈ છે જ નહીં જઈ ના શક્યા વિચારી જ ના શક્યા સમજાય છે મારી પાસે એટલે મારું કામ એ છે કે તમે ક્રિયા ભલે મન વચન કાયા છે કરો
એની સાથે આપણને વાંધો નથી, પણ એનાથી બિયોન્ડ વિચારો. જે તમારી પાસે ક્ષમતા છે એનો ઉપયોગ કરો. શું કરો? કરેલું ઘૂંટ ગોળ. સવાર સાંજ રોજ આરતી કરતા તો રોજ કરો, પ્રશ્ન એ નથી. પણ પહેલા હું આરતી નતા કરતા ત્યારે મેં કરવાની શરૂઆત કરી, એ વખતનો અનુભવ. પછી શરૂઆતમાં તો ગમતો નતો, પણ કોઈએ કીધું એટલે કરતો હતો. ધીમે ધીમે કરવા, પછી આનંદ આવવાનો, પછી એનાથી આગળ જાય એટલે ધીમે ધીમે. મારા માટે રિચ્યુઅલ છે, આનંદનો વિષય નહીં. કંઈક કરવું એનો આનંદ, ક્રિયાનો આનંદ નહીં, પણ મેં કર્યું એનો. આ બધા સ્ટેજીસ આપણે રેકોર્ડ કરવા પડે અંદર અંદર. ત્યાં પ્રકૃતિમાં એક જ પ્રકારની ક્રિયા કેમ અલગ અલગ અનુભવ કરે છે? હવે પછી ખાલી માત્ર આપણે મેં કર્યું એનો આનંદ માનીએ છીએ, એટલે પછી શું થાય? પછી જયારે ના કરવાનું થાય ત્યારે પાછો અફસોસ થાય. હવે આનાથી ઉપર જાઓ એટલે પછી શું થાય? કે હું કરું છું એટલે સારા, અને પેલા નથી કરતા એટલે ખરાબ. એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ બધી પરીક્ષાઓ છે, આપણે એમાંથી પાસ થવાનું છે અને આગળ જવાનું છે. એમાં બેસી રહેવાનું, આ બધા પ્રયોગ હતા. પ્રયોગની જગ્યાએ આપણે ક્રિયાનું મહત્વ કરી નાખ્યું. પ્રયોગ રૂપે કોઈ પણ ક્રિયા ખોટી નથી, પણ કરતા રૂપે કરો છે ખોટું છે. પ્રયોગનો મતલબ એક્સપેરિમેન્ટ. શું કહેવાય? એક્સપેરિમેન્ટ. અને ક્રિયાનો મતલબ છે ડુઅરશિપ. ડુઅરશિપ ને પ્રયોગ ના કહેવાય. હું કરું, હું કરું, એ એક વખત કરો એ એક્સપેરિમેન્ટ. એક વખત કરો, 100 વખત કરો તો પ્રશ્ન એ નથી. પણ આપણું વિઝન વિઝન પ્રયોગ રૂપે હોવું જોઈએ. શું હોવું જોઈએ? શું રૂપે હોવું જોઈએ? દરેક વ્યક્તિ દરેક સમયે એક જ પ્રકારની ક્રિયામાં તમારો પ્રયોગ અપગ્રેડ થતો હોય. શું થતો હોય? કારણ કે ક્રિયા કરવી ના કરવી તમારા હાથમાં છે જ નહીં. પણ એક જ પ્રકારની ક્રિયા માનો કે 1000 વખત થાય, અને 1000 વખત જો તમે પ્રયોગની દ્રષ્ટિ હોય તો તમારું દ્રષ્ટિનું વિજ્ઞાન છે એ શું થતું જાય? અપગ્રેડ થતું જાય. સમજાય છે? ક્રિયા એક હોય તો આવી રીતે આધ્યાત્મ માર્ગમાં સાર કાઢતા આવડે તો તમારું વિઝન ડેવલપ થઈ શકશે. ક્રિયા ગમે તે કરો, કોઈ વાંધો નથી. અને તે ઉદય કર્મને આધીન જ છે. કેવી છે? પણ એ ઓબ્ઝર્વ કરતા ક્રિયા એ તમારું અપગ્રેડેશન છે. શું છે? અપગ્રેડેશન. આ વૈરાગ્ય એ રીતે આવે છે. ત્યાગ કર્મ એટલે વૈરાગ્ય નથી કહેવાતો. વૈરાગ્ય એટલે આ જગતની અંદર તમામ વસ્તુની વેલ્યુ જ મારી દ્રષ્ટિમાં ઝીરો છે. એટલે થોડા સમય માટે ઝીરો થાય તો એને ક્ષણિક વૈરાગ્ય કહેવાય. કેવું કહેવાય? ક્ષણિક. સ્મશાન વૈરાગ્ય. આપણે એવું વૈરાગ્ય પરમેનન્ટ જોઈએ. કેવું જોઈએ? પરમેનન્ટ. પરમેનન્ટ નો મતલબ કે તમારે ઘર બાર પરિવાર છોડવાના નહીં, પણ તમારા દ્રષ્ટિમાંથી આ બધા વ્યવહારના સંજોગો માટેનું જે મોહ હોય એ ખલાસ વેલ્યુ જીરો. બસ આટલું થઈ ગયું એટલે બહુ થઈ ગયું. સમજાય છે? આ એક પુરસાદ છે આપણો, બીજો કોઈ પુરસાદ નથી. આપણે નરસિંહ મહેતા અને મીરાબાઈ એનું જે આપણે દેહ હોય એને આપણે કયા સ્ટેજમાં મૂકી શકીએ? આપણે પછી વૈરાગ્ય ભાવે એમને આ બધા પદો લખ્યા છે અથવા ગાયું છે. મોહથી ગાયું નથી. જેમ નરસિંહ મહેતા ના આટલા સુંદર ભજન હતા
પણ એ કોમર્શિયલ પર્પસ થી નતા અને મીરાબાઈ ની જે વાતો પદો લખે એમને ગાયા બધા તો વૈરાગી ના હતા એમને કોઈ અપેક્ષા નથી એ જ વસ્તુ તમે અપેક્ષા થી કરો તો હું કહેવાય સંદેશ એને કોમર્શિયલ ઇવન આપણે ગોપીઓનો જો કહે છે એનો પણ વૈરાગ ભાવ એ તો ગોપીઓની વાતો એ આ એવી વાત છે કે એક ગોપીનો મતલબ શું હતો કે ભાઈ એક શ્રેષ્ઠ પુરુષ હોય અને બીજા સામાન્ય વ્યક્તિ હતા એ શ્રેષ્ઠ પુરુષ અને સામાન્ય વ્યક્તિઓ સાથેનો જે હિસાબ હતો એ કૃષ્ણને ગોપી કહેવાય શું કહેવાય એટલે એમના માટે વ્યક્તિ વિશેષ તરીકે હું આકર્ષણ તત્વજ્ઞાન તો બધાને ના સમજાય પણ વ્યક્તિનું આકર્ષણ હોય બધા એ એવી રીતે મોંથી બીજ નાખેલા હોય તે એને થાય બધાને ના થાય જેમ તમને દાદા ભગવાન જોઈને ભાવ ઉત્પન્ન થાય તો દુનિયા બધાને ના થાય એક ટકાને ના થાય તો દેશ કે એવું એ જેને જેવો હિસાબ હોય એટલા ને થાય એવું દરેક ને પોતપોતાના ફીલ્ડ હોય શું છે આગલા અવતારને બીજ નાખે એટલા પુરુષોને થાય ज्ञान का प्रकार बताया ऐसे हमने पढ़ा था कि ज्ञान भया तो कर्म ही नाश और कर्म तीनों ही प्रकार के नाश बोलते हैं कि पास्ट प्रेजेंट फ्यूचर तो वो कौन सा ज्ञान है जो तीनों कर्म नाश होते हैं ये तीनों प्रकार के कर्म नाश होते हैं पास्ट प्रेजेंट एंड फ्यूचर का वो ज्ञान है वो ज्ञान है आध्यात्मिक ज्ञान जो कुदरत के कानून पर आधारित है तो इसमें कोई भी प्रकार का कर्म बंध नहीं होता है और हर समय वो वर्तमान में रहता है किसमें रहता है इसको पास्ट एंड फ्यूचर में जाने की जरूरत नहीं है हम फ्यूचर में क्यों जाते हैं और पास्ट में क्यों जाते हैं पास्ट में जाते हैं भय संज्ञा से ऐसा हुआ था फ्यूचर में क्यों देखते हैं ऐसा अच्छा होगा ऐसा होगा ऐसा अपेक्षा आप समझे तो इसीलिए दोनों में ठीक एंड भय है और प्रेजेंट में रहना वो ज्ञानी पुरुषों का लक्षण है क्योंकि उनको भी भय नहीं है समझ में आए तो प्रेजेंट में कैसे रह सकोगे क्योंकि हर अवस्था आपको परिणाम स्वरूप लगेगी तो फिर मैं पास में क्यों जाऊं और फ्यूचर में क्यों जाऊं समझ में है कि नहीं मेरे को कोई अपेक्षा है तो ही मैं फ्यूचर में जाऊंगा समझ में है कि नहीं कोई अपेक्षा तो है नहीं तो वैराग्य रहेगा संसार में कोई मोह नहीं रहेगा तो पास्ट एंड फ्यूचर में जाने की जरूरत नहीं रहेगी मगर मोह है क्योंकि अज्ञानता है कुछ पाना है कुछ खोना है तो फिर पास्ट एंड फ्यूचर में जाना पड़ेगा आप समझे मगर वर्तमान में रहना है तो पास्ट फ्यूचर की बात ही नहीं है क्यों नहीं है क्योंकि पाना खोना सब देख नहीं जो भी मेरा हिसाब है इसको क्या करता है संभाव से निकाल करना है तो इसको मेरे को पास्ट में या फ्यूचर में जाने की जरूरत क्योंकि फ्यूचर में आएगा उसका भी निकाल पास्ट में हो गया उसका भी निकाल और वर्तमान में हो वर्तमान जो उसका भी क्या करना है संभाव से निकाल करना है तो इसमें फिर आगे पीछे जाने की जानने की समझने की जरूरत नहीं है तो जो लोग वर्तमान में रहना सीख जाते हैं क्या कहता रहना सीख जाते हैं तो वर्तमान में कौन रह सकता है जिसको भविष्य की चिंता नहीं होती है और जो जिसको भूतकाल सताता नहीं है क्या नहीं करता है ऐसा किया ऐसा किया ऐसा किया आप समझे वो ही वर्तमान में रह सकते हैं और तो ये वर्तमान में रह कैसे सकते हैं हमको रहना है पर कैसे रहेंगे क्योंकि हमको पूरा जीवन हमारा पूरा जो जीवन है वो पूरा जीवन जब हमको फिक्स है ऐसा समझ में आएगा क्या आएगा फिक्स इट इज प्री डिसाइडेड क्या बताया इट इज प्री रिकॉर्डेड अगर ये समझ में आ गया तो पास्ट फ्यूचर में क्यों जाऊंगा
कि नहीं जानूंगा तो भी वही है। आप समझे कि नहीं? ये पोशाक की वजह क्या है फिर, अगर सब फिक्स है तो? इसीलिए जिसको रिलेटिव पोशाक करना है संसार चलाने का, इसको तो इसमें इंटरेस्ट लेना पड़ेगा। जिसको संसार से मुक्त होना है तो इंटरेस्ट की जरूरत भी नहीं है, तो संसार के लिए पोशाक की जरूरत नहीं है। इनके लिए तो अच्छी बुरी बात है वो भी तो रिलेटिव सत्य है, वो भी जरूरत नहीं, अच्छी भी जरूरत नहीं, बुरी भी जरूरत नहीं है।